नरोत्तम दासा राधा कृष्ण प्राण मोरा युगल किशोर। जीवने मरने गति और नाही मोर, जीवने मरने गति और नाही मोर। राधा कृष्ण प्राण मोरा युगल किशोर। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। राधा कृष्ण प्राण मोरा युगल किशोर। राधा कृष्ण प्राण मोरा युगल किशोर, युगल किशोर, युगल किशोर। हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा। बहुत सरस भजन गाय, हरि बोल, बहुत सुंदर। थैंक यू थैंक यू। हरे कृष्णा, बहुत सरस सीमा माताजी भजन गाયું તમે, એમનો અવાજ જ એટલો સરસ છે ને, સાંભળે જ કરી એવું છે, હૃદયપૂર્વક ગાય છે પાછા, એવું આપણને લાગે કે પેલા પ્રોફેશનલ ગાવા વાળા હોય અલગ ગાય અને જે ખરેખર ભગવાનના ભક્તો હોય અલગ રીતે ગાય, રાઈટ? ત્રણ આચાર્ય ત્રિપુટી આવી એમાંના એક છે, એમને આજે ભજન લખ્યા છે, આપણે ગાઈએ તો ઓ માય ગોડ, બીજા ભક્તોના મોઢે બી સાંભળીએ તો આપણને બી આમ આનંદ આવે, આનંદ આવે, એમ થાય કે આપણે પણ ભક્તિ કરવી જોઈએ. એમની ગાવાની ઢબ રીત આખો તાલમાં ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે, એમ થાય કે સાંભળ્યા જ કરીએ. યસ, અને મારી રિક્વેસ્ટ છે કે એક એક કરીને નાના નાના પેલા ભજનો છે ને, જય રાધા માધવ ને એ કરીને આપણે લેવલ 3માં વી મસ્ટ સ્ટાર્ટ વિથ ભજન, યુ નો. એટલે ભક્તિ વૃક્ષામાં જે શીખીએ છીએ સેમ વસ્તુ વી શુડ યુઝ હિયર. એટલે યસ, બધાએ ટ્રાય કરવો જોઈએ પ્રભુજી. એક એક કરીને રાધા માધવ તો બહુ નાનું છે, એમાં 4 જ લીટીઓ છે, સો ધેટ એવરીબડી ટુ ટ્રાય. અને પ્રભુજી આ ભજન આમાં શેર કરજો ને તો પછી યાદ કરવામાં, એટલે ગ્રુપમાં. ઓવર ટુ સીમા માતાજી. હું લખીને છે ને ફોટો મૂકીશ, એટલે ક્યાં લંબાવવાનું પછી ક્યાં શોર્ટ કરવાનું એ રીતે પ્રોપર લખી અને હું ફોટો મૂકીશ. આજે મેં ભક્તિ પરીક્ષામાં છે ને આપણે પ્રભુપાદનું કીર્તન મૂકેલું, એ રીતે ગાવાનું કે ક્યાં લંબાવવાનો, કયો વર્ડ લંબાવવાનો, કયો નહીં લંબાવવાનો, તો એ ભક્તિ વૃક્ષામાં પણ એનો ફોટો મૂકીશ. એટલે એ રીતે બધા ટ્રાય કરશો ને તો મજા આવશે ગાવાની. શ્યોર શ્યોર. આપણે એકચ્યુઅલી લેવલ 3 નું એક ભક્તિ વૃક્ષ અલગ બનાવવાનું છે, સો નામનિષ્ઠા પ્રભુનું જે ગાઈડન્સ છે એ પ્રમાણે દરેક લેવલનું એક ભક્તિ પરીક્ષા અલગ હોય, લેવલનું અને બેચનું પણ. એટલે આપણી આ બેચનું એક ભક્તિ પરીક્ષા અલગથી થવું જોઈએ. એટલે મે બી મને એવું લાગે છે કે 4 વાગ્યાની બેચમાં આપણે જોઈ લેશું કે બીજા કોણ છે. જો મોટાભાગના લેવલ 3 વાળા હોય તો એ બેચને આપણે લેવલ 3 કરીને આપણે જે લેવલ 2 છે થોડાક અલગ કરી શકીએ. એક જરાક અલગ કરવું પડશે, સ્ટડી કરીને હું પ્રપોઝ કરીશ, મે બી મોસ્ટલી બાય નેક્સ્ટ ટાઈમ વી શુડ ડુ. અને જેમ આપણે ગઈકાલે વાત કરી હતી કે આગલી બેચ આવે છે, આગલી બેચમાં જેને પણ ભક્તિ પરીક્ષા લીડર તરીકે અથવા કિડ્સ બેચ પણ છે, 7 વાગ્યાની કિડ્સ બેચ છે આઈ થિંક, એમાં ટીચર જોઈએ છે. સો હુ એવર ઇઝ ઇન્ટરેસ્ટેડ ટુ ડુ ધીસ સેવા, અમેઝિંગ સેવા, હું તમને કહું ને, તમે આ સેવા જે પ્રીચિંગની સેવા છે ને, પ્રભુપાદને હૃદયપ્રિય છે, કારણ કે ચૈતન્ય મહાપ્રભુએ એસ્ટાબ્લિશ કરેલી છે. અને 1 કલાક જ્યારે તમે પ્રીચ કરવા માટે, ભગવાન માટે બોલો છો ને, લાઈક વકીલ કેમ વકાલત કરતો હોય એવી રીતે તમે જ્યારે ભગવાનની વકાલત કરો તો પછી જે સાધનાની પ્રગતિ છે ને એ અદ્ભુત થાય છે. તમારી સાધના એકદમ, જેને કહેવાય ને કે માળા કરવાની આપણી એકાગ્રતા, માળા કરવામાં આપણી શરણાગતિ, એ બધું બહુ જ, જેને કહેવાય ને કે સરળતાપૂર્વક હાસિલ થઈ શકે છે. એટલે મારી તમને બધાને વિનંતી છે, લેવલ 3માં ખાસ કરીને જે કોઈ પણ છે, ઇફ દે વોન્ટ ટુ કમ ફોરવર્ડ આપણી પાસે આ બે જગ્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી 7 વાગ્યાની કિડ્સ બેચ. સો હુએવર કેન કન્ટ્રીબ્યુટ 18 days કન્ટિન્યુઅસ એટલીસ્ટ 1 hour યુ હેવ ટુ કન્ટ્રીબ્યુટ. સાથે અમારી સાથે એડમિન અને બીજો બધો સપોર્ટ મળી રહે. પણ આજ ભગવદ્ ગીતાના થોડાક અલગ પ્રેઝન્ટેશન્સ છે કિડ્સ માટેના, અને એ પ્રેઝન્ટેશન્સ લેવાના હોય છે. અને આ વિડીયોઝ બી તમને જૂના મળી રહે, તો એ જોઈને તમારે શીખવવાનું હોય છે. કિડ્સ જનરલી 6 years and above ni up to 15 years sudhini age na hoy chhe. So and it's a very good interaction. So mari open request chhe. Kokila mataji e join karyu chhe. Hare Krishna Kokila mataji. So tamne back pain hato chhata pan tame join karyu chhe. Khub khub aabhar. Hare Krishna. So apni sathe biju kon chhe? Komal mataji chhe. Hare Krishna. Shobha mataji Hare Krishna. Okay. Hey, Hare Krishna. Hare Krishna. Welcome. So Shobha Mataji and Jai Shri Mataji ne માટે શોર્ટમાં એક બ્રીફ છે. લેવલ 3 માં શું છે? તો લેવલ 3 માં મેજર જે ફોકસ જે છે એ ફોકસ છે કે પાર્ટિસિપન્ટ્સ જે છે એ પોતાનું સેલ્ફ સ્ટડી કરીને પર્ટિક્યુલર થીમ્સ ઉપર, પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર પ્રિપરેશન કરીને પ્રેઝન્ટેશન આપે. પ્રેઝન્ટેશન જનરલી પાવરપોઈન્ટમાં હોય છે, પણ વી આર જસ્ટ સ્ટાર્ટિંગ. એટલે આપણે હેન્ડ રિટન નોટ્સ જેવી કેવી રીતે સ્કૂલમાં સરસ નોટ બનાવી હોય હોમવર્કમાં, એ રીતે નોટ બનાવીને એનો ફોટો પાડીને અહીંયા પ્રેઝન્ટ કરીને આપણે શરૂઆત કરી છે. સ્લોલી આપણે એને અપગ્રેડ કરીએ છીએ. મેં દિશા માતાજીને પણ રિક્વેસ્ટ કરી હતી કે પેલો આપણે બોલીને લખી શકાય ને, ટાઈપ થઈ જાય એવું, અને પછી પીપીટી પણ બની જાય એવું એક આપણું સેશન લેશે. સો દેટ વે વી કેન સ્ટાર્ટ. અને સેકન્ડલી અનધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે થીમ્સ કઈ હોય છે? તો થીમ્સ પ્રી ડિસાઇડેડ થીમ્સ છે, બરાબર. એ લગભગ 15 જેટલી થીમ્સ છે ભગવદ્ ગીતાની, અને એની સામે દરેક અધ્યાયમાં કયા શ્લોકથી કયા શ્લોક સુધી તમારે જોવાનું છે, કારણ કે એ શ્લોકોમાં આ બધું કવર છે એ થીમના ઉપરનું. લાઈક આજે સીમા માતાજી લેવાના છે મન અને તેનું નિયંત્રણ, મન અને ઇન્દ્રિયોનું નિયંત્રણ, રાઈટ? તો એ કયા અધ્યાયમાં, લાઈક બીજા અધ્યાયમાંથી ચાલુ થાય તો બીજા અધ્યાયમાં કયા કયા શ્લોક મન અને ઇન્દ્રિયોના કંટ્રોલ ઉપરના છે, પછી ત્રીજામાં કયા છે. આખું ટેબલ આપણે લેવલ 3ના ગ્રુપમાં મૂકેલું છે. મે આઈ રિક્વેસ્ટ અમરીશ પ્રભુ છે આજે. હરે કૃષ્ણ અમરીશ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. હા, એ ટેબલ જરા રીપોસ્ટ કરી દેજો ને. એટલે ઓકે ના પ્રભુજી, ટેબલ તમે જોયું હતું પણ કઈ સમજાણું નહોતું. ક્લાસ નહોતો ભર્યો ને એટલે. અચ્છા અચ્છા. પ્રભુજી મારે મને નથી મળ્યું, મને આજે જ થઈ ને. હા, એટલે રીપોસ્ટ કરી દઈશું. રીપોસ્ટ કરી આપો. અને એ ટેબલ છે ને, એવું હોય તો હું તમને જસ્ટ એક ક્વિકલી શેર કરું. એક્સેલ માં છે ને પેલું? છે હા, એક્સેલ માં જ છે. બહુ સિમ્પલ છે. પણ તમને સમજણ ના પડી ને તો હું એક વખત શોર્ટમાં જસ્ટ સમજાવી દઉં શોભા માતાજી, કારણ કે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે દરેક પાર્ટિસિપન્ટ એક એક થીમ લઈ લે. અને આપણે આ થીમ જે રેકોર્ડિંગ બી થાય છે ને, દેટ ઇઝ પોસ્ટેડ ઓન અવર યુટ્યુબ ચેનલ. અને ધેન સ્લોલી નેક્સ્ટ બેચ હવે જોઈન થશે મહિના પછી લેવલ 3ની. તો દે હેવ સમ ગાઈડલાઈન કે શું કરવું. જો આ રહ્યું, આમાં બહુ સિમ્પલ છે. જય શ્રી માતાજી અને શોભા માતાજી. તો એ જે છે ને એમાં થીમ સિલેક્ટ કરી અને એના ઉપર એ કરવાનું હોય છે. જો આ રહી. હા, આ તો એક જ ફોટો છે. હા, આવી ગયો. ચાલો એટલે એમાં શ્લોક નંબરને બહુ સરસ રીતે આપેલું છે. આપણે એમાંથી એ શ્લોક ઉપરના જે ભાવાર્થો હોય એ જોઈને એમાંથી ઇમ્પોર્ટન્ટ મુદ્દા ઉઠાવવાના હોય છે, અને એ મુદ્દા ઉઠાવીને એની ઉપર આપણે ચર્ચા કરવાની હોય છે. હા, ધીસ ઇઝ ધેટ. એટલે આપણે લખીને તૈયાર કરવાનું. હા, લખીને તમારે બનાવી દેવાની નોટ, અને પછી એના ફોટો લઈ લેવાના. અને એ ફોટા જે છે એ તમારે અહીંયા આગળ મને મોકલી આપશો તો હું અહીંયા શેર કરી દઈશ. અત્યારે તો લગભગ 3 અઠવાડિયા સુધીના બધા ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા છે. એટલે તમારે 3 અઠવાડિયા પછી નંબર લાગે, કારણ કે ત્યાં સુધી શોર્ટ બધા ઉઠાવી લીધા છે. બહુ જ તૈયાર કરતા ટાઈમ લાગશે. હા, એટલે જુઓ આ તમને દેખાય છે મારી સ્ક્રીન? હા, દેખાય છે, બરાબર. તો જુઓ આમાં છે ને આજે પહેલું છે, પહેલું નહીં, આજે હું સીમા માતાજી વાળું લઉં. આ ચોથો પોઈન્ટ જે છે ને, આ ચોથો પોઈન્ટ चौथा पॉइंट तो एनी हिसाब में आज सीमा माता जी ने म्यूट रख दो ओके सुवा माता जी जस्ट म्यूट કર્યા છો બેકગ્રાઉન્ડ માં અવાજ હતો ને એટલે સો આજે છે ને એમાં એની સામે તમે જુઓ આ દરેક અધ્યાય છે ઉપર આ પહેલો અધ્યાય તો એમાં મન અને ઇન્દ્રિયના નિયંત્રણ ઉપર કાંઈ નથી બીજો અધ્યાય તો એમાં 55 થી 68 એટલે ટોટલ 14 શ્લોકો છે જેની ઉપર મન અને ઇન્દ્રિયના નિયંત્રણ વિશે આપેલું છે પછી ત્રીજા અધ્યાયમાં 37 થી 43 એ શ્લોકો ઉપર શ્લોકોમાં મન અને ઇન્દ્રિય નિયંત્રણ વિશે આપેલું છે એવી રીતે આ બધા જ તમે જુઓ દરેક અધ્યાયમાં કયા કયા શ્લોકો રિફર કરવાના છે એ આમાં આવી ગયું એટલે આ જોઈને આ શ્લોકો વાંચીને એમાંથી તમારે સાર ઉઠાવીને પ્રેઝન્ટ કરવાનું છે સમજ્યા કે મન અને ઇન્દ્રિય નિયંત્રણ ઉપર શું શું ભગવાને કયા કયા અધ્યાયમાં ક્યાં શું કીધું છે એના કયા કયા પાર્ટ છે એનું કન્ક્લુઝન શું છે અથવા તમારો પોતાનો એમાં જે કહેવાય કે વાંચ્યા પછીનો તમને જે લાગતું હોય કે ઇમ્પોર્ટન્ટ મુદ્દો કયો છે તો એ બધું તમારે અહીંયા રજૂ કરવાનું છે એમાં ખાસ કરીને શ્રીલા પ્રભુપાદે પ્રભુજી એમાં ભક્તિ રસામૃત સિંધુ ની ઈશોપનિષદ ને એમાંથી લખી શકાય ને હા જો હું ત્યાં જ આવતો તો બહુ સરસ સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે બીજી જે બુક્સ ભણ્યા છીએ એ બુક પણ છે મારી પાસે હા ભક્તિ રસામૃત સિંધુ પછી उपदेश अमृत एने पण आपणे आमां कवर करो ने तो एक जने कहेवाय ने के सोने पे सुहागा एनी पर एक एकदम निखार आवी जाय એટલે એ પણ એટલે એના શ્લોક આમાં લખીએ તો ચાલે ને એમ હા હા યુ કેન રાઈટ તમારે એપ્રોપ્રિએટલી ઉઠાઈ લેવાના બરાબર લાઈક આ જે છે મન અને ઇન્દ્રિયોનું કંટ્રોલ તો એના ઉપર ઉપદેશ અમૃતમાં છે વાચો વેગમ અને સાક્રોધ વેગમ જીવા વેગમ રોપસ્થ વેગમ એતાની વેગાની યો વિશેત ધીરા સર્વમ અપિમામ પૃથ્વીમ સશિષ્યા તો એ શ્લોક આખો તમે અહીંયા બેસાડી શકો રાઈટ તો એ રીતે ક્રોસ રેફરન્સ બીજું શ્રીલા પ્રભુપાદે પોતે ભાવાર્થમાં ઘણા બધા વેદો પુરાણો ઉપનિષદોના રેફરન્સ આપેલા છે એમાં ઇવન ભક્તિ રસામૃત સિંધુના ને એ બધા બી આપેલા છે તો એ ખાસ કરીને તમે ઉઠાવી શકો દેટ ઇઝ નંબર 2 અને નંબર 3 કે તમને પોતાને વાંચતા જે બી એમ લાગે કે નહીં ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તમે એને હાઇલાઇટ કરી શકો એટલે અલગ અલગ વિભાગોમાં વહેંચી અને પછી એને સરસ રીતે જેને કહેવાય કે સિસ્ટમાઇઝ કરી શકાય હવે દાખલા તરીકે આજનો જે છે એમાં તો જુઓ કેટલા બધા શ્લોક છે મન અને ઇન્દ્રિયોનું કંટ્રોલમાં તો આટલા બધા છે એટલે જોઈએ સીમા માતાજી એમાંથી કેટલું કવર કરી શકે છે 25% 30% પછી એનું નેક્સ્ટ સેશન પણ રાખી શકાય પણ ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ તો હવે ખ્યાલ આવી ગયો ને જય શ્રી માતાજી હા હા ખ્યાલ આવી ગયો હા હવે ખબર પડી ગઈ કે જેટલા નામ લખ્યા છે એક્રોસ ઇસ્કોન આ કઈ નવું નથી આપણે જે કરી રહ્યા છીએ ને પ્રભુપાદના ટાઈમ થી એસ્ટાબ્લિશ છે એક્રોસ ઇસ્કોન ધીસ ઇઝ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ ધીઝ આર થીમ્સ યુ નો તો તમારે આ કવર કરીને આમાંથી તમે સિલેક્ટ કરીને કહી શકો છો આપણે એને આમાં તમારું નામ લખી દેશું તારીખ લખી દેશું કારણ કે અત્યારે જુઓ છેલ્લી તારીખ કઈ આવે છે આઈ થિંક 6 ફેબ્રુઆરી પણ દેખાય છે અચ્છા અચ્છા ઓકે હા એટલે પહેલા અઠવાડિયા ફેબ્રુઆરી સુધીનું આપણું પ્લાન થયેલું છે હવે બાકી કોનું કોનું છે એક આપણા તમારું બાકી છે જય શ્રી માતાજી પ્રકૃતિના ભૌતિક ગુણો ચાલે ને એમાં કેટલા છે પ્રભુજી હા 5B મેં લીધેલું છે 5B તમે લીધેલું છે હું અહીંયા ટાઇપ કરી દઉં પણ હા એ અપડેટ કરવાનો બાકી છે અને ઓલું 2 નંબર પર પેલા મેહલ પ્રભુજીનો છે એક મિનિટ ઓકે અને 2 નંબર જે છે એ મેહુલ ચૌહાણ પ્રભુજીનું છે રાઈટ ચૌહાણ ઓકે અને હજી કોઈનું રહી ગયું છે પ્રભુજી પ્રકૃતિના ભૌતિક ગુણો મારું લખો તો પછી હા હા ઓકે તો તેજસ મેવાડાએ લીધું હતું એની નીચેનું બરાબર છે તો જે એ વાય SHREE લખો છો માતાજી કે SHRI SHREE શ્રી દેસાઈ માતાજી ઓકે પ્રભુજી 3B વાળું છે જ્ઞાન કેવી રીતે મેળવવું એમાં મારું લખી નાખો હા તમે તો ટીચર છો એટલે તમને એવું તો કઈ નથી Okay. Control S. 3A માં બાકી રહેશે ને તો પછી 3A માં અને 2 માં બંનેમાં મેહુલ ચૌહાણ ના ના હા એટલે મેહુલ ભાઈ છે એમણે ના સેકન્ડ સિલેક્ટ કરેલું છે 3A નથી એ કદી લગભગ અચ્છા તો આજ પિક કરું છું 3A બાકી 3A B બેય મારામાં કરી નાખો એક એક પછી એક કરીએ માતાજી હા વાંધો નહીં એટલે મેં તો કોઈ ના હોય તો પછી લખી નાખો એમ હા વાહ વાહ તમારો ઉત્સાહ મને ગમ્યો બહુ સરસ પ્રભુજી તો પહેલી વખત કરી છે એટલે જરા ક્ષમા કરજો આપને બહુ આવડતું નથી જય હેલ્પ કરો અરે એવું છે જય શ્રી માતાજી તમે તો ટીચર છો ને એટલે આવડે તો ના એવું કઈ ના હોય છોકરાઓને આપણે બધા પ્રયત્ન જ કરીએ છીએ અતિન પ્રભુ જય શ્રી માતાજી આજે મારી હાલત આપણે બધાએ પ્રયત્ન જ કરવાના છે એમ જતીન પ્રભુ બાકી છે હા જતીન પ્રભુ બાકી હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ જોઈન કહી દઉં એનામાંથી એક તૈયાર કરીને કહી દઉં હું તમને છોડવાનો નથી ના ના લઈસી 100% હા લઈસી 100% આમાંથી કદાચ કોઈ ડબલ લેવાઈ જશે ને તો આપણે કોઈનો હશે ને એનામાં સાથે એના ઉપરથી કઈક બીજો નવો લેશું પણ એમાં કઈક જોઈન્ટ કરીને પણ લેશું મૂકશું નહીં તમારી પાસે આઈડિયા સરસ છે જ્યારે યોગનો આપણે નિકેતા માતાજીએ લીધો તો તમે કેવી કોમેન્ટ આપી હતી કે યોગ યુદ્ધ શબ્દ પરથી આવે છે એ તમે કવર કર્યું હોત તો વધારે સારું તો તમારી પાસે આઈડિયાસ છે તો યુ શુડ ટેક તો હવે આપણી પાસે વધારે બાકી છે ત્રણ જ છે જુઓ બાકીનામાં પણ કરશું ના ના કરી લેશું પ્રભુજી હવે લિમિટ કરીશ તમારે મને કહી દેવાનું બરાબર જલ્દીથી હવે મને પ્રભુજી આ ચાર્ટ મોકલી દેજો ગ્રુપમાં આ સેશન આપણું પૂરું થાય એટલે આવતા સેશન પહેલા જરા મને કહેજો જતીન પ્રભુ એટલે આપ ત્રણ આવી લેજો હો ને ના ના કરીએ આ કંઈક હમણાં કરી લેશું બરાબર ઓકે ચોક્કસ હરે કૃષ્ણ હું આ ગ્રુપમાં પોસ્ટ કરું છું હા શોભા માતાજી અને વચ્ચે કઈ ન સમજાય તો હું તમને કોલ કરું ને ચોક્કસ હા વાંધો નહીં આપણે સરસ પ્રેઝન્ટેશન કરવું છે અને એમના પાછળ આવે છે ને એમને બધાને રિક્વેસ્ટ છે કે થોડી દિશા માતાજીની હેલ્પ લઈને જો તમે પ્રેઝન્ટેશનમાં નાખીને આપો તો અરબી જેને કહેવાય ને કે આપણે હિન્દી ઇંગ્લિશમાં જેવું ચાલે છે એના લેવલમાં આવી જઈએ હજી આપણી શરૂઆત છે પણ મારી એવી રિક્વેસ્ટ છે કે પ્રેઝન્ટેશન જે આવે છે ને તમારે બોલીને ટાઈપ કરવાનું હોય તમે બોલો ને એટલે ટાઈપ થઈ જાય તો એ રીતે તમે એની એપ્લિકેશન છે એને યુઝ કરવાની અને પાવર પોઈન્ટમાં નાખી દેવાનું સો દિશા માતાજી ઇઝ રેડી ટુ હેલ્પ તો મારી વિનંતી છે જેમના નંબર પાછળ છે આગલા વીક નથી એના પછીના વીક છે એ લોકોએ આવો પ્રયત્ન એક કરવો જોઈએ પ્રભુજી ડેટ કઈ પછી ડેટ તો પછી આપશો ને ફેબ્રુઆરીમાં જ આવશે જી ના ડેટ નાખી દઈએ આઈ થિંક ડેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફેબ્રુઆરીની 6 સુધી આપેલી છે પછી કયો શનિવાર આવે છે કેન કોઈ કેલેન્ડર જોઈને કહી શકે એક મિનિટ થઈ પ્રભુજી અહીંયા 12-13 ફેબ્રુઆરી આવશે 12-13 લગભગ આવશે 6 ને 7 13 ફેબ્રુઆરી 12 અને 13 શનિવાર અને 13મી રવિવાર છે 13 આવશે 6 ને 7 13 તો 12મી શનિવાર આ છે 22 જાન્યુઆરી હતું બરાબર ને આને નીચેનાને ડિલીટ કરું છું પછી 12 અને 13 છે તો 12મી શોભા માતાજી તમારું લખી દઉં 12 ફેબ્રુઆરી ના ના થોડુંક કરા જો હજી તો મેં તો આજે પહેલી વખત જાન્યુઆરી મહિનો છે શોભા માતાજી ના ના એક મિનિટ દીપ્તિ માતાજી નું પહેલા આપવાનું છે દવા લેવી હતી 12 ફેબ્રુઆરી લખું ને મારું 19-20 માં લખી નાખજો પ્રભુજી અચ્છા ઓકે 12 ફેબ્રુઆરી દીપ્તિ માતાજી તમારું લખ્યું છે ઇઝ ઇટ ઓલ રાઈટ જી પ્રભુજી ઓકે થેન્ક યુ અને જયશ્રી માતાજી 13 ફેબ્રુઆરી લખું 13 ફેબ્રુઆરી ને આ લખો હરિબોલ સરસ અને શોભા માતાજી તમારું 19મી આવે છે 12 ને 7 19 આ 19 કે 20 જ્યારે ટાઈમ હોય 19 ને 20 આવે છે અચ્છા મારી 13 ફેબ્રુઆરી ને હા જિગ્નેશ પ્રભુ નું એક બાકી છે તો જિગ્નેશ પ્રભુ વચ્ચે આવશે તો બધાનું એક દિવસ શિફ્ટ થઈ જશે હા કઈ વાંધો નહીં પ્રભુજી ઓકે સો બધાના ડેટ આવી ગઈ ભાઈ હા હવે જેને ફોટો પાડવો હોય સ્ક્રીનમાંથી પાડી લેજો હું આ સેવ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું સેવ થઈ નથી રહ્યું એની ફાઇલ લેટ મી સી ओके सीमा माताजी आर यू रेडी? हाँ प्रभुजी। तो केवी રીતે તમે શેર કરવાના છો? હા મને તમે કો હોસ્ટ કે હોસ્ટ જે બનાવવાનું હોય તમે હા મેક યુ કો હોસ્ટ એક જ મિનિટ હા પ્રભુજી કંટ્રોલ S થી થઈ જશે ને લગભગ હા આમાં થતું નથી યાર ખબર નહીં કેમ બેઝિકલી આ જે આની iOS ની જે સિસ્ટમ હોય છે ને એમાં ઇશ્યુઝ હોય ઓકે તમે કો હોસ્ટ છો માતાજી હા પ્રભુજી યુ કેન સી નાઉ હા તમે શેર કરીને ચાલુ કરી શકો છો માતાજી હા મને પ્રભુજી આમાં હું બધા એક સાથે સિલેક્ટ કરીશ તો આવી જશે કે એક એક કરીને મારે ઓલું કરી દેવું પડશે એટલે મારે બોલતી વખતે ખાલી ઓલું સ્લાઇડ જ કરવાનું રહે. તમે શેમાંથી ઓપન કરી રહ્યા છો? WhatsApp માંથી ઓપન કરી રહ્યા છો? હા તમે શેમાંથી ઓપન કરી રહ્યા છો? હા સરસ iPad માંથી. પરફેક્ટ પરફેક્ટ. આ તમારા જ અક્ષર છે માતાજી? હા પ્રભુજી. વાહ દાણા જેવા અક્ષર છે માતાજી. બહુ સરસ અક્ષર છે. બહુ સરસ રાઇટિંગ છે. બીજું થયું કે નહીં મને ખબર ન પડી. હું બધા એક સાથે હવે પહેલા કરી લઉં છું પ્રભુજી પછી મને सॉरी प्रभुजी फॉर लेट पण हूँ जरा मने थोड़ी वार लगी रही है. चेतन માતાજી તમે એક કામ કરો ફોટો પાડી અને મને મોકલી દો કાં તો તમે પોતે શેર કરો. આઈ કેન શેર ઇટ તમારો ફોટો હોય તો. हरे कृष्णा प्रभुजी फरीथी पाछुं तमे मने कोर्स बनावी पड़शे. सॉरी प्रभुजी. हेलो हेलो हरे कृष्णा प्रभु जी हरे कृष्णा તમે કોચ બની ગયા હા સો તમને ફોટા હોય ને તો તમે સીધા શેર કરી શકો છો અથવા મને આપો તો હું શેર કરી દઉં હા એક મિનિટ મારી દીકરી કરી દે છે પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરો અહીંયાથી સ્ટાર્ટ કરો આમથી આમને નીચે ને પાકું બીજા કોઈ નથી કરવાનું બસ આ બધા નહીં નહીં બસ ઓકે નામ આવી ગયું ઓકે મને દેખાય છે ને પ્રભુજી હા હા મને દેખાય છે દેખાય છે હા ઓકે હા પ્રભુજી હું તમને વંદન કરું છું અને પ્રભુના ચરણોમાં પણ વંદન અને કઈ ભૂલચૂક થાય તો માફ કરજો હજી તો ભક્તિમાં બહુ આગળ વધવાનું બાકી છે અને ગીતાને સાધ્ય કરવાની જીવનમાં બાકી છે એટલે કઈ ભૂલચૂક હોય તો માફ કરજો અને કઈ બી ઇમ્પ્રુવમેન્ટ માટે કઈ હોય તો પછીથી જરૂર જણાવજો કેરી ઓન માતાજી હરી બોલ હા હરી બોલ થેન્ક યુ હા તો આપણે અહીંયા અધ્યાય 2 અને 3 ના શ્લોકો આપણે કવર કર્યા છીએ અધ્યાય 2 55 થી 68 શ્લોક અને અધ્યાય 3 37 થી 43 શ્લોક એટલે ટોટલ 21 શ્લોકનું છે અને ટોપિક છે મન અને ઇન્દ્રિય પર નિયંત્રણ પાર્ટ 1 છે અને એમાં આપણે મેં મારી સમજ પ્રમાણે મેં કર્યું છે તો એ પૂર્ણ પરમેશ્વરનો અનેક રૂપે વિસ્તાર જીવ પરમેશ્વરનો અંશ आंशिक स्वतंत्रता आंशिक स्वतंत्रता परमेश्वरनो अंश भगवाननो सेवक आंशिक स्वतंत्रतानो दुरुपयोग केवी रीते थाय छे काम वडे मनुष्यनी चेतना ढंकाई जवी इंद्रिय मन तथा बुद्धि कामना निवासस्थानो इंद्रियोनु मन उपर प्रभुत्व मनुष्यनु पतन कृष्ण भक्ति अने कृष्ण शक्ति द्वारा इंद्रियोनु नियंत्रण इंद्रिय संयम अने इंद्रिय निग्रह ભક્તિમાં સ્થિર થયેલા માટે ભગવાને આપેલી ઉપમા વિશેષણો અને ભગવાનની કૃપા હૈતુકી કૃપા તો આટલા આપણે ટોપિક અહીંયા મેં કવર કર્યા છે બીજા અને ત્રીજા અધ્યાયમાંથી એટલે ફર્સ્ટ જે છે મન અને ઇન્દ્રિય નિયંત્રણ નિયંત્રણ એટલે કંટ્રોલ તો એની જે મારે પૂર્વ ભૂમિકા મને જે સમજમાં આવ્યું એ પ્રમાણે આપણે કોણ છીએ આપણે ક્યાંથી આવ્યા છીએ અને આપણે શું છીએ એની પૂર્વ ભૂમિકા માટે મેં એક 15મા અધ્યાયનો 7મો શ્લોક પણ અહીંયા મેં કવર કર્યો છે તો હું સ્ટાર્ટ કરું છું હરે કૃષ્ણ સર્વેને તો પૂર્ણ પરમેશ્વરનો અનેક રૂપે વિસ્તાર તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પોતાના નિત્ય વર્ધમાન ચિન્મય આનંદ માટે તેમનો અનેક રૂપે વિસ્તાર કર્યો અને જીવાત્મા જે છે એ એમની ચડિયાતી શક્તિ છે આપણે 18 અધ્યાયના ક્લાસમાં પણ જોયેલું કે ભગવાનની ચડિયાતી શક્તિ પરાશક્તિ અપરાશક્તિ તો આપણે એ પણ આપણે સમજ્યા તો જીવાત્મા એ જે છે જીવાત્મા એટલે બધા જીવો એ એમની ચડિયાતી શક્તિ છે અને અભિન્ન અંશ છે એટલે ભિન્ન નથી આપણે ભગવાન નથી આપણે ભગવાનના અંશો છીએ તો આપણે કેવી રીતે એટલે એનું જે દ્રષ્ટાંત આપણે લઈએ તો આપણે ઈશોપનિષદના ક્લાસમાં 2nd લેવલમાં આપણે ઈશોપનિષદમાં જોયેલું કે આગના તણખલાનું દ્રષ્ટાંત હતું તો જેમ આગમાંથી નીકળતા તણખલાઓ જેમ આગનો જે એક ભાગ હોય છે તેમ જીવો પણ આપણે પરમેશ્વરના અંશ રૂપે જ છીએ અને જેમ સોનાના રજકણો આખરે તો સોનું જ કહેવાય એવી રીતે આપણે જીવાત્મા પણ પરમેશ્વરનો જ અંશ કહેવાઈએ છીએ અને પરમેશ્વરનો અંશ હોવાથી આપણે ગુણાત્મક દ્રષ્ટિથી ભગવાનના સમાન જ હોઈએ છીએ ભગવાનના જેવા આપણે ગુણોને ડેવલપ કરવાના છે અને આપણે ભગવાનના થોડા ઘણા એટલે સૂક્ષ્મ ગુણો એ આપણે ભગવાને આપણને આપેલા છે અને જીવ એ પરમેશ્વરનો અંશ છે અને આપણે 15મા અધ્યાય 18 અધ્યાયના ક્લાસમાં પ્રભુજી આપણને સમજાવેલું 7મો શ્લોક મમઈ વાંશો જીવ લોકે જીવભૂત સનાતન મનઃષષ્ટાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી મમઈ વાંશો એટલે પ્રત્યેક જીવ મારો અંશ છે અને જીવભૂત સનાતન એટલે જીવ ભૂત એટલે આત્મા, એટલે જીવ એટલે આત્મા અને જીવ એ સનાતન છે. સનાતન એટલે અવિનાશી, અવિનાશી છે. આત્મા અવિનાશી છે. અને મન ષષ્ઠાન ઇન્દ્રિયાણી, મન અને 6 ઇન્દ્રિયો, ષષ્ઠા એટલે 6 ઇન્દ્રિયો અને મનથી પ્રકૃતિ સ્થાની કર્ષતિ એટલે સંઘર્ષ કરી રહ્યો છે. એટલે આપણે મન અને ઇન્દ્રિયોનું નિયંત્રણ, આપણે આ ટોપિક છે એટલે આપણે 15મા અધ્યાયનો મેં 7મો શ્લોક અહીંયા મેં લીધો છે. તો આ શ્લોકમાં ભગવાન કહે છે કે બધા જીવો મારા સનાતન અંશો છે, અને અહીં સનાતન શબ્દ વપરાયો છે. સનાતન એટલે અવિનાશી. વૈદિક મત અનુસાર પરમેશ્વરે પ્રગટ થઈને સ્વયં અસંખ્ય વિસ્તારોમાં પોતાનો વિસ્તાર કર્યો, એમના આનંદ માટે, ચિન્મય આનંદ માટે પોતાનો ભગવાને વિસ્તાર કર્યો. અને એમાં મૂળ વિસ્તારો જે છે એ વિષ્ણુ તત્વ કહેવાયા, અને ગૌણ વિસ્તારો છે એટલે જીવાત્માઓ, એટલે બધા જીવો. એમાં પશુ પક્ષીઓ ને પંખીઓ ને એ પણ આવી ગયા, એટલે જીવાત્માઓ છે એમના ગૌણ વિસ્તારો કહેવાયા છે. અને વિષ્ણુ તત્વમાં એ વ્યક્તિગત રૂપે અનેક રૂપોમાં પ્રગટ થયા. એટલે વિષ્ણુ તત્વ એટલે ભગવાન રામ છે, કૃષ્ણએ અવતાર લીધો, નૃસિંહ અવતાર છે, વરાહ અવતાર છે. એટલે એ વ્યક્તિગત રૂપે એમને એ અવતાર લીધા અને એ વિષ્ણુ તત્વ કહેવાયા. અને ગૌણ વિસ્તારોમાં બધા જીવો છે એ વિભિન્ન જીવો, વિભિન્ન એટલે પશુ પંખીઓથી લઈને આપણે મનુષ્ય, અને એ રીતે એ વિભિન્ન અંશરૂપી જીવો સનાતન રીતે ભગવાનના સેવકો હોય છે. એટલે આપણે બી પરમેશ્વરનો અંશ છીએ, એટલે આપણે ભગવાનના સેવકો કહેવાઈએ છીએ. એટલે ભગવાનના સેવક તરીકે આપણે ભક્તિ યોગ, ભક્તિમાં આગળ વધવું જોઈએ. અને એ ભગવાન જ્યારે અનેક રૂપે અવતાર ધારણ કર્યા, એટલે એમાં જે ભગવાનના 6 ઐશ્વર્યો હોય છે એ એમને ભગવાનના ઐશ્વર્ય એ એમના જે ગુણ રૂપ જે છે ભગવાનના પૂર્ણ અંશો જેવા કે ગુણ, રૂપ, ઐશ્વર્ય, સૌંદર્ય, શક્તિ, ત્યાગ એ તે વિદ્યમાન રહે છે ભગવાનમાં. અને પરંતુ આપણે જે મનુષ્યો જીવાત્માઓ છે એમાં સૂક્ષ્મ અંશ તરીકે જીવો તેમના ગુણો પણ સૂક્ષ્મ પ્રમાણમાં ધરાવે છે. અને ભગવાને આપણને પોતપોતાની ઓળખ આપી, પ્રત્યેક જીવોને પોતપોતાની ઓળખ આપી છે કે અને આંશિક રૂપે આપણે અંશ છીએ ભગવાનનો, અને પોતપોતાની ઓળખ આપી અને એ ગુણો આપ્યા, જે સૂક્ષ્મ ગુણો ધરાવીએ છીએ આપણે પરમેશ્વરના અંશ તરીકે. તો એમાંનો એક ગુણ છે આંશિક સ્વતંત્રતા. તો એ દરેક જીવને વ્યક્તિગત આત્મા તરીકે તેનું પોતાનું એક આગવું વ્યક્તિત્વ અને સૂક્ષ્મ પ્રમાણમાં સ્વતંત્રતા આપી છે ભગવાને આપણને. અને આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાથી જીવ બદ્ધ થાય છે આ ભૌતિક સંસારમાં. અને સ્વતંત્રતાનો જો સદુપયોગ કરે છે મનુષ્ય, તો એ હંમેશા મુક્ત અવસ્થામાં અને ભક્તિમાં આગળ વધે છે. તો અહીંયા પ્રભુપાદ લખે છે કે માત્ર મનુષ્ય તથા કૂતરા બિલાડા જેવા જીવો જ નહીં, પરંતુ બ્રહ્માજી, શિવજી જેવા ભૌતિક જગતના મોટા દેવતાઓ, મોટા નિયંતા જેવા સૌ પણ પરમેશ્વરના અંશો છે. અને આ અંશો જે છે એ સનાતન અને અવિનાશી છે, એટલે આત્મા અવિનાશી છે. તો એ રીતે આપણે પરમેશ્વરના અંશ છીએ. અને મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ આપણે કેમ નથી રાખી શકતા? તો એમાં પ્રભુપાદ સમજાવે છે કે આંશિક સ્વતંત્રતાનો જે દુરુપયોગ થાય છે એના લીધે ભૌતિક સંસારમાં જીવ અટવાયા કરે છે, અને સુખ અને દુઃખને નો અનુભવ કર્યા કરે છે. તો જીવાત્મા જયારે એ કેવી રીતે થાય છે? આંશિક જે સ્વતંત્રતા આપણને જે છૂટ આપી છે ભગવાને, થોડી આપણને જે ભૌતિક જરૂરિયાતો અને આંશિક જે ભૌતિક જરૂર, એટલે ભૌતિક વિશ્વમાં જે આપણને ભૌતિક વિશ્વમાં આપણને જે સુખ અને સુવિધા પૂરી પડે એના માટે ભગવાને આપણને થોડીક છૂટછાટ આપેલી છે, સ્વતંત્રતા આપેલી છે. તો એ આપણે ભગવાનના સેવક છીએ આપણે, અને જીવાત્મા ભગવાનનો અંશ હોવાથી તે ભગવાનનો સેવક છે અને ભગવાનની ભક્તિમય સેવા કરવા નિર્માયેલો છે. પરંતુ એ આંશિક સ્વતંત્રતાના દુરુપયોગથી આપણે બદ્ધ થઈએ છીએ ભૌતિક સંસારમાં. એટલે જીવાત્મા ભગવાનનો અંશ હોવાથી તે ભગવાનનો સેવક છે અને ભગવાનની ભક્તિમાં એ સેવા કરવા નિર્માયેલો છે. એટલે એ આપણે સમજી લેવું જોઈએ. અને એ જે સભાનતા જે છે આપણામાં એ જે ભાવના આવે છે એને કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. તો એ આપણે જીવનના શરૂઆતથી જ કૃષ્ણ ભાવનામૃતનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ અને એ પ્રમાણે જ કર્મ કરવું જોઈએ. અને જીવોમાં કૃષ્ણ માટેનો જે પ્રેમ છે એ હંમેશા અંદર આપેલો જ છે ભગવાને, પરંતુ એ જે સ્વતંત્રતા આપી છે ભગવાને એના દુરુપયોગથી આપણે એ નષ્ટ પામે છે. એ જે કૃષ્ણ પ્રેમ જે છે જીવમાં અંદર ધરબાયેલો પડ્યો જ હોય છે, પણ એ જે સ્વતંત્રતા આપી છે અને જે ભોગો ભોગવવામાં આપણે બિઝી થઈએ, એમાં ઇન્દ્રિયો તૃપ્તિ માટે કાર્યો કરવામાં અટવાયેલા રહીએ છીએ, એમાં આપણે જે કૃષ્ણ પ્રેમ છે એ ખોવાઈ જાય છે. અને તો જ્યારે એ કેવી રીતે શક્ય બને છે? તો એ જે છે જીવાત્મા જ્યારે ભૌતિક સર્જનના સંપર્કમાં આવે છે ત્યારે તેનો સનાતન જે કૃષ્ણ પ્રેમ છે એ રજોગુણના સંપર્કમાં આવે છે. અને રજોગુણના સંપર્કમાં આવવાથી આ કૃષ્ણ પ્રેમ એ કામમાં રૂપાંતર થાય છે. કામ એટલે અહીંયા ઈચ્છા, મહત્વાકાંક્ષાઓ અને ઇમ્પલ્સિવનેસ, એમ્બિશન એટલે જે એકદમ કામુક ઈચ્છાઓ જે છે બધી, કે ભાઈ આ જ કરી લેવું છે, આ પેલું કરવું છે, પૈસા ભેગા કરવા છે અને આ કરવું છે, પેલું કરવું છે, એટલે એ બધામાં જે અટવાઈ જાય છે મનુષ્ય, એટલે એ એનો જે કૃષ્ણ પ્રેમ છે એ કામમાં રૂપાંતર થાય છે, ઈચ્છાઓમાં રૂપાંતર થાય છે. અને અહીંયા દ્રષ્ટાંત આપે છે પ્રભુપાદ કે જેમ દૂધમાં ખાટી આંબલીનું પાણી જે છે, દૂધમાં ખાટી આંબલીનું પાણી નાખીએ તો દૂધ કેવું ફાટી જાય છે, એમ ઈશ્વર પ્રેમનો ભાવ જે છે એ કામમાં પરિવર્તિત થાય છે. અને જ્યારે કામ અસંતુષ્ટ રહે છે, આપણી ઈચ્છાઓ જે અસંતુષ્ટ રહે છે, એટલે એ ક્રોધમાં પરિણમે છે. અને ક્રોધ મોહમાં રૂપાંતર થાય છે. અને આ મોહ ભૌતિક જીવનના ચક્રને ચાલુ રાખે છે. તેથી કામ એ જીવાત્માનો સૌથી મોટો શત્રુ છે. અને એ કામને લીધે જ જીવાત્માને આ સંસારમાં લપેટાયેલા રહેવું પડે છે. અને આપણે પ્રકૃતિના જે 3 ગુણો છે, સત્વ, રજસ અને તમસ, તો એ સત્વગુણ છે એ પાપ કર્મથી મુક્ત કરનારો છે. રજોગુણ છે એ રજોગુણની જે ઉત્પત્તિ છે એ અમર્યાદિત ઈચ્છાઓ અને લોભને કારણે ઉત્પન્ન થાય છે. અને લોભને કારણે મોહ ઉત્પન્ન થાય છે અને જીવ સકામ કર્મમાં બંધાઈ જાય છે. એટલે એ જે કૃષ્ણ પ્રેમ જે ધરબાયેલો પડ્યો હોય છે એ નષ્ટ પામે છે. એટલે એ કામને ભગવાને વૈરીણમ કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાત્મા વિદ્યયેન મિહ વૈરીણમ. તો એ વૈરીણમ એટલે મહાન શત્રુ કીધો છે કામને. તો આ પ્રકૃતિના ગુણો જ પોતાને ક્રોધ તથા અન્ય રૂપોમાં પ્રગટ કરે છે. અને ક્રોધ એ તમો ગુણમાંથી ઉત્પન્ન થાય છે. અને તેથી આપણે પ્રભુપાદ લખે છે કે જો આપણે રહેણી કરણીની નિયત પદ્ધતિ દ્વારા જો રજોગુણનું તમોગુણમાં અધપતન ન થવા દઈએ અને ધીરે ધીરે સત્વગુણમાં ઉપર આવીએ તો એ આપણે આધ્યાત્મિક પ્રગતિના પંથે અને કૃષ્ણ ભક્તિમાં આગળ વધી શકીએ છીએ. એટલે ભગવાને જ્યારે ચિન્મય આનંદરૂપ પરમેશ્વરના વિભિન્ન અંશો માટે ભગવાને આ ભૌતિક વિશ્વનું સર્જન કર્યું છે કે જીવોને તેમની ઈચ્છાઓની પૂર્તિ કરવા સારું સુખ સુવિધા આપવા માટે કર્યું છે. પરંતુ એ જે સુખ સુવિધા આપવા માટે જે સ્વતંત્રતા આપેલી છે એનો આપણે દુરુપયોગ કરીએ છીએ. પણ એટલે જે દુરુપયોગ દ્વારા જ્યારે સેવા ભાવ, એટલે આપણે જે અજ્ઞાન આવે છે, આ જે કામ ઉત્પન્ન થાય છે અને કામમાંથી ક્રોધ અને ક્રોધમાંથી મોહ, એટલે એ જે પ્રકૃતિના ગુણોને આધીન થઈએ છીએ, એટલે એમાંથી આપણે ભગવાનની જે સેવા ભાવનું રૂપાંતર છે એ વિષય ભોગની વૃત્તિઓમાં થાય છે. ઇન્દ્રિય તૃપ્તિના કાર્ય કરવામાં આપણે લાગી પડીએ છીએ અને એ વૃત્તિમાં આપણે સેવા ભાવનું રૂપાંતર એમાં થઈ જાય છે. અને આપણે મનુષ્ય કામના આવેગને વશ થઈ જાય છે. અને લાંબા સમય પછી કામ પ્રવૃત્તિમાં રચાપચા રહેવાથી પૂરેપૂરો મૂંઝાઈ જાય જ્યારે મનુષ્ય, એટલે મૂળ સ્વરૂપાવસ્થા વિશે જિજ્ઞાસા કરવા લાગે છે. એટલે જે આપણું મૂળ સ્વરૂપ જે છે એ ભગવાનના સેવક તરીકેનું છે અને ભગવાનની સેવા કરવા માટે આપણે નિર્માયેલા છે. એ જે સ્વરૂપાવસ્થા છે, એટલે એ જે ઓળખ છે એ મનુષ્ય અને જીવાત્મા ભૂલી જાય છે કે આપણે સેના માટે આવ્યા છીએ અહીંયા. આપણે શું કરવાનું છે આ પૃથ્વી લોકમાં, તો એ રીતે આપણે એ ભૂલી જઈ અને સેવા ભાવનું રૂપાંતર આપણે ઇન્દ્રિય તૃપ્તિ કરવામાં અને આપણા વિષય ભોગની તૃપ્તિ કરવામાં આપણે એ સ્વરૂપાવસ્થાને આપણે ભૂલી જઈએ છીએ. અને પછી જયારે મનુષ્ય થાકી જાય છે ને ત્યારે જ એ બ્રહ્મ જિજ્ઞાસા કરવા લાગે છે કે અને જયારે આપણે જોયું છે કે જયારે હંમેશા દુઃખ આવે કે એ દુઃખમાં જ આપણે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ, તો એ રીતે મનુષ્ય પછી જયારે દુઃખો આવે ને ત્યારે જ દુઃખ આવે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. એટલે એ રીતે જો એ પછી એટલે એ રીતે ભગવત પ્રેમમાં જો આપણે કૃષ્ણની ભક્તિ અને ઇન્દ્રિયો જે છે આપણી એ ઇન્દ્રિયો ભગવત પ્રાપ્તિ અને ભગવત સેવામાં જો લાગેલી હોય ને તો આપણે એ કૃષ્ણ ભાવનામાં આપણે કામને ભગવત પ્રેમમાં રૂપાંતરિત કરવામાં આવે અને કૃષ્ણ ભાવનામાં પરિવર્તિત કરવામાં આવે તો કૃષ્ણ પ્રીત્યર્થી જે બધી ઈચ્છાઓ કરવામાં આવે તો કામ તથા ક્રોધ બંને આધ્યાત્મિક થઈ શકે છે. અને આ જે કામ છે ઈચ્છાઓ વડે મનુષ્યની ચેતના ઢંકાઈ જાય છે. મનુષ્ય ભૂલી જાય છે કે આપણે કોણ છીએ અને પ્રકૃતિના ગુણો દ્વારા આ જે સ્વરૂપાવસ્થા છે એ ભૂલાઈ જાય છે કે આપણે સેના માટે આવ્યા છીએ, ભગવાનના સેવકો છીએ. અને એ રીતે તો કામ ક્રોધ લોભ દ્વારા તેની શુદ્ધ ચેતના અને મૂળ સ્વરૂપાવસ્થા ભૂલાવી દે છે. અને એ માટે થઈ અને પ્રભુપાદે જે છે એ ગર્ભમાં રહેલા શિશુનું દ્રષ્ટાંત આપેલું છે કે જે ગર્ભમાં રહેલું શિશુ બાળક છે એ એટલી લાચાર અવસ્થામાં હોય છે કે બરાબર રીતે હલનચલન પણ નથી કરી શકતું. તો એ રીતે શિશુનું દ્રષ્ટાંત આપ્યું છે પ્રભુપાદે અહીંયા કે ગર્ભમાં રહેલા શિશુ જેમ ગર્ભમાં એટલી લાચાર અવસ્થા હોય છે કે હલનચલન પણ કરી શકતું નથી. તો એ રીતે મનુષ્યની અવસ્થા પણ એવી થઈ જાય છે કે ઇન્દ્રિય તૃપ્તિના ભોગો ભોગવવામાં અને ઈચ્છાઓને ઇન્દ્રિય તૃપ્તિને એટલે ઈચ્છાઓને પૂરી કરવામાં. એટલે એ રીતે જીવાત્માની જે ચેતના છે એ કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે. અને એ જે ઈચ્છાઓ છે ને એ ક્યારે પૂરી તો થતી જ નથી. એક ઈચ્છા આવે કે પછી એક ઈચ્છા પૂરી થઈ અને ત્યાં પછી બીજી ઈચ્છા પૂરી થઈ, ત્રીજી ઈચ્છા. હવે સપોઝ આપણે મનુષ્ય જે છે ને એ આપણે ઘરમાં રહેતો હોય, એક 1 બેડરૂમના ફ્લેટમાં રહેતો હોય તો એ કહે છે કે ના હવે મારે 2 બેડરૂમ જોઈએ છે, 2 બેડરૂમના ફ્લેટમાંથી કે હવે બંગલો જોઈએ છે. અને એ રીતે ગાડીનું દ્રષ્ટાંત લઈએ તો પણ કે ભાઈ નેનો કાર છે તો નેનો કારમાંથી પછી આગળ જઈએ તો કે હવે હોન્ડા લેવી છે ને હોન્ડા લેવી છે તો હવે કે BMW ને મર્સિડીઝ લેવી છે ને. એટલે એ રીતે જે ઈચ્છાઓ છે એ તો જે ઈચ્છાઓ છે એક પૂરી થાય ને ત્યાં બીજી ઈચ્છા ત્રીજી ઈચ્છા એ રીતે ચાલતી જ રહે છે. ઈચ્છાઓનું એ ઈચ્છાઓ ક્યારે પૂરી થતી જ નથી. તો ભૌતિક જગતમાં જે છે ઈચ્છાઓ અને એક કામ એટલે કામ સુખને પણ જીવનરૂપી બેડી જ કહી છે. ગમે તેટલું વિષય શોક ભોગવવાથી પણ કામની તૃપ્તિ થતી નથી અને આ ભગવાનના કાયદાનું ઉલ્લંઘન છે. તો પ્રભુપાદે એ પણ એક ગીતામાં એ પણ જણાવ્યું છે કે જે જાતીય જીવનની જે છે એ પણ મર્યાદિત હોવું જોઈએ અને કૃષ્ણ ભાવનામૃત બાળકો પેદા કરવા માટે જ એની ઉપયોગ કરવો જોઈએ એ રીતે પ્રભુપાદ સમજાવે છે અહીંયા. એટલે એ જે છે એ ભગવાનના કાયદાનું ઉલ્લંઘન છે અને આ ઉલ્લંઘન કરનારા અપરાધીઓ આ બેડી થકી બદ્ધ થાય છે અને આ રીતે બદ્ધ જીવ ભૌતિક જીવનના અસ્તિત્વમાં વધારો કરે છે. એટલે જેટલા આપણે સકામ કર્મોમાં રજોગુણમાં પરોવાઈએ છીએ એટલે આપણે જે ભૌતિક જીવનના જે ચક્રો છે જીવન મરણના ચક્રો એમાં આપણે ફસાતા રહીએ છીએ. પણ આપણે જે છીએ આપણે જે મનુષ્ય અવતાર છે મનુષ્ય જીવન મળ્યું છે એ આપણને ભગવાનના સેવક તરીકે ને ભક્તિ સેવા માટે મળ્યું છે. તો આપણે કૃષ્ણની જો ભક્તિમાં આપણે લાગેલા રહીએ તો આપણે ઇન્દ્રિયો અને મન નિયંત્રણમાં રહે છે. તો જે ઇન્દ્રિય અને મન તથા બુદ્ધિ જે છે એ કામના નિવાસસ્થાનો છે. આપણે 18 અધ્યાયના ક્લાસમાં એ પણ જોયેલું કે 5 જ્ઞાનેન્દ્રિયો છે, નેત્ર, આંખ, કાન, નાસિકા, જીભ, ત્વચા, અને 5 કર્મેન્દ્રિયો છે, વાણી એટલે મોં, પગ, હાથ, ગુદા, જનનેન્દ્રિય અને મન. મન જે છે એ મનને તો 6 ઇન્દ્રિય કહી છે. એટલે એ રીતે અને મન ખૂબ જ ચંચળ હોય છે. મન છે તે સર્વે ઇન્દ્રિયોના કાર્યનું ઉદ્ભવ સ્થાન છે. મન જે વિચારે છે તે બુદ્ધિને સંદેશો આપે છે અને બુદ્ધિ એ ચેતન આત્માની પડોશન છે. એટલે ચેતન આત્મા બુદ્ધિથી એટલો પ્રભાવિત થાય છે કે એ આત્માની આ વૃત્તિને જ સાચું સુખ માને છે. આપણે 18 અધ્યાયના ક્લાસમાં ઓલા 5 ઘોડાવાળું દ્રષ્ટાંત પણ જોયું હતું કે મન અને આત્મા જે છે એ મનને દોરવણી ને બુદ્ધિને દોરવણી આપે છે અને ઈચ્છાઓ પ્રગટ કરે છે અને એ ઈચ્છાઓ પ્રગટ મનમાં થાય છે. મન ઈચ્છાઓ કરે અને બુદ્ધિને દોરવણી આપે એટલે બુદ્ધિ કામે લાગે કે ભાઈ હવે ચલો આ ઈચ્છા પૂરી કરવા માટે મારે શું કરવું જોઈએ. અને આંખ, કાન, મોં, નાક, ત્વચા, હવે જે આંખ છે એને કેવું સારું સારું જોવાનું જ ગમે. આપણે ઘણી વાર રસ્તામાં કોઈ સારી છોકરી જતી હોય કે કોઈ સ્ત્રી જતી હોય તો આપણને એમ થાય કે હા આટલી કેટલી સરસ લાગે છે, એને કેટલા સારા કપડાં પહેર્યા છે. એટલે એ રીતે જે આંખ છે એ રીતે કામ કરે છે. કાન છે એ શબ્દ, અને મન એટલું ચંચળ હોય છે ને કે મન, આપણે તો ઘણા એવી રીતે એક્સપિરિયન્સ બી કર્યો હશે કે જો આપણે માળા કરવા બેઠા હોય ને તો આપણું મન જે છે એ ઘણી વાર આપણે કરતા હોઈએ, માળા જાપ કરતા હોઈએ, પણ આપણું મન ક્યાંયનું ક્યાંય પહોંચી જતું હોય. એટલે મન જે છે એટલે આપણામાંથી ઘણા બધા એવી રીતે આ એક્સપિરિયન્સ બધાએ કર્યો જ હશે. તો મન છે એ ખૂબ જ ચંચળ હોય છે એટલે એ મન ક્યાંયનું ક્યાં પહોંચી જતું હોય છે. એટલે એવી રીતે મન જે છે એ બુદ્ધિને દોરવણી આપે છે ને બુદ્ધિ પછી એ જે આંખ, કાન, મોં, નાક, ત્વચા એ ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયોના ઘોડાઓને દોડાવતી રહે છે. એટલે આ જીવાત્મા જે છે આપણા આ ભૌતિક શરીર રૂપી રથમાં પ્રવાસ કરે છે ને બુદ્ધિ તેની સારથી છે એ રીતે કહી શકાય. મન દોરવણી આપતું રહે છે અને ઇન્દ્રિયો અશ્વો છે અને એ રીતે મન તથા ઇન્દ્રિયોના સંગમાં રહી અને આત્મા સુખ કે દુઃખ ભોગવે છે. પછી આપણે જે કાન છે એ શબ્દ, કાન આપણે આપણને કોઈ આપણા વખાણ કરે તો આપણે ગર્વ અનુભવીએ. આપણે કોઈ આપણને કોઈ બે શબ્દો કંઈક સારા નરસા બોલી દે તો આપણે દુઃખ ભોગવીએ એટલે દુઃખની લાગણી થાય. તો એ રીતે મન જે છે એ અને મોં છે એને રસ, એટલે મોં જે છે જીભ, એને તો આપણે સારું સારું ખાવું જ ગમે અને આજકાલ તો હવે એટલી હોટલો ને રેસ્ટોરન્ટ ને એટલું બધું વધી ગયું છે કે બધા હવે તો સન્ડે તો એવી ફેશન આવી ગઈ છે કે સન્ડે સાંજે રસોઈ જ ન બને. બધા પાછા ગર્વથી કે એ બી ખરા કે અમારા ઘરમાં તો સાંજે રસોઈ બને જ નહીં, અને પાછા રેસ્ટોરન્ટની લાઈનમાં બધા ઊભા બી રહે. એટલે આ જે છે એ પ્રકૃતિના ગુણો, જે રજોગુણ, તમોગુણ ને એ બધાની અસર છે આ જે છે. એટલે પોતપોતાની વૃત્તિ અને વ્યક્તિ જે છે પોતપોતાની વૃત્તિ અને પ્રકૃતિના ગુણો પ્રમાણે વર્તતો હોય છે. એટલે આ જે છે એ નાક છે ગંધ, એટલે નાકને જે છે એ સારી ગંધ માટે એટલે સારું સારું આપણે સારી, હવે સપોઝ આપણે રસોઈ બનતી હોય ને, જયારે રસોઈ બનતી હોય ત્યારે સારી સુગંધ આવે એટલે આપણને કેવું ખાવાની ઈચ્છા થઈ જાય છે. એટલે એ રીતે છે. અને ત્વચા એટલે સ્પર્શ, અને એટલે એ જે જાતીય જીવન સ્પર્શ એટલે એ પ્રમાણે આપણે આ ઇન્દ્રિયોના ઘોડા છે આપણા દોડતા જ રહે છે. પણ અહીંયા જે ભગવાન કહે છે કે કર્મેન્દ્રિયો જે છે એ જળ પદાર્થ કરતા પણ ચડિયાતી છે, મન છે એ ઇન્દ્રિયો કરતા પણ ઉચ્ચતર છે અને બુદ્ધિ છે એ મનથી પણ વધારે ઉચ્ચતર છે. ની પકડમાં આવી જઈને તે ઇન્દ્રિય તૃપ્તિના કાર્યો કરવામાં લાગેલો રહે છે અને ભૌતિક સંપત્તિ ઉપર પ્રભુત્વ જમાવે છે. એટલે મન જે છે એ આપણો મિત્ર પણ છે અને દુશ્મન પણ છે. તો એમાં ભગવાન બીજા અધ્યાયના 60 અને 62માં શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેક યુક્ત મનુષ્યના મનને પણ હરી લે છે. તો એમાં જે મેઇન દ્રષ્ટાંત છે એ વિશ્વામિત્ર ઋષિ, શિવજી અને હરિદાસ ઠાકોર. હરિદાસ ઠાકોરનું આપણે 18 અધ્યાયના ક્લાસમાં જોયેલું, બીજા અધ્યાયના પ્રભુજીએ વર્ણન કરેલું હરિદાસ ઠાકોરની જે વાર્તા છે. એ જે વેશ્યા છે એને રાત્રે નદી પાર કરીને પણ એ મળવા માટે જતા હોય છે, એટલી એમને આસક્તિ હોય છે એ વેશ્યા પ્રત્યે. તો એ રીતે જે મન છે એ એટલું ઇન્દ્રિયોને હરી લે છે એટલે મન જે છે એટલું ચંચળ છે. yes. तो आ દ્રષ્ટાંત વિશ્વામિત્ર ઋષિ એટલે અનેક જે વિદ્વાન ઋષિઓ છે કે તત્વજ્ઞાનીઓ છે એ પણ આમાંથી બાકાત નથી રહ્યા. એટલે તો એમાં વિશ્વામિત્ર ઋષિ જે છે એ કઠોર ઇન્દ્રિયના કંટ્રોલ માટે કઠોર તપ કરતા હોય છે ને તો પણ એ મનના મેનકા દ્વારા એ વિષય ભોગના અવળા માર્ગે દોરાઈ જાય છે. એટલે એ પણ એ મહાન યોગી અને ઋષિ હોવા છતાં પણ એ મનને કંટ્રોલ નથી કરી શકતા. અને દેવતાઓમાં જે મહાન શિવજી છે એ પણ પાર્વતીજીએ જયારે રતિસુખ માટે કહ્યું ત્યારે શિવજી તૈયાર થયા અને કાર્તિકેયનો જન્મ થયો. એટલે એ આ રીતે છે કે મન જે છે એ દુશ્મન પણ છે અને મિત્ર પણ છે. જો આપણે સ્વતંત્રતા જે ભગવાને આપેલી છે અને ભગવત ભક્તિ કરવા માટે ભગવત ભક્તિમાં લાગે છે, આપણે ઇન્દ્રિયોને ભગવત પ્રાપ્તિમાં લગાવીએ છીએ તો મન અને ઇન્દ્રિયો પર આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. એટલે એ રીતે મન મિત્ર પણ બને છે અને મન દુશ્મન પણ બની શકે છે. અને જેમ જેમ ઇન્દ્રિય તૃપ્તિમાં ઇન્દ્રિય તૃપ્તિના વિષયોમાં આસક્તિ વધતી જાય છે તેમ તેમ આવી આસક્તિમાંથી પછી કામના એટલે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે અને ઈચ્છાઓ પૂરી ન થવાથી પછી ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય છે. આપણે ઘણી વાર જોયું છે કે ક્રોધમાં આપણે ઘણી વાર છે ને ગુસ્સામાં રોંગ ડિસિઝન બી લઈ લેતા હોઈએ છીએ. એટલે જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ નથી અને તે ઇન્દ્રિય તૃપ્તિના કાર્યોમાં રચ્યો પચ્યો રહે છે તો તે ભૌતિક વાસનાઓ, ભૌતિક જરૂરિયાતો અને જેને આત્મા જે સાચું સુખ માનવાની ભૂલ કરે છે એમાં એને વશ થઈ જાય છે. અને એ આત્મા જે છે મન અને બુદ્ધિની પકડમાં આવી જાય છે. એટલે એ રીતે મનુષ્યનું પછી પતન થાય છે. એટલે અને આમાં બીજા અધ્યાયના 63મા શ્લોકમાં ભગવાન કહે છે ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. એટલે ક્રોધાત ભવતી સમોહ, ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે. સમોહાત સ્મૃતિ વિભ્રમઃ એટલે મોહથી સ્મરણ શક્તિનો નાશ થાય છે. અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો, અને સ્મરણ શક્તિ જયારે ભ્રમિત થાય ત્યારે બુદ્ધિ નષ્ટ પામે છે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ એટલે બુદ્ધિ નષ્ટ થાય એટલે મનુષ્ય જે છે એ સંસાર કૂપમાં પાછો પતન પામે છે. એટલે જો ઇન્દ્રિયોને આપણે કૃષ્ણ ભક્તિ અને ભગવત સેવામાં ન લગાવીએ તો આ ઇન્દ્રિયોનું નિયંત્રણ ન થાય તો આપણે પાછા સંસાર કૂપમાં એટલે સંસારમાં આપણે પાછા જીવન મરણના ચક્રમાં આપણે લપેટાતા જ રહીએ છીએ. અને એટલે મનુષ્ય જે છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સનાતન સેવક સમજીને કૃષ્ણ ભાવનામૃતમાં જોડાવું જોઈએ અને ભગવત શરણાગતિ સ્વીકારવી જોઈએ. એ ભગવાન ત્રીજા અધ્યાય અને બીજા અધ્યાયના 43મા શ્લોકમાં અને બીજા અધ્યાયના 68મા શ્લોકમાં સમજાવે છે. અને કૃષ્ણની જો પ્રેમ પર ભક્તિ સેવામાં મનને પરોવેલું રાખીએ તો કૃષ્ણ ભક્તિની શક્તિ દ્વારા મનુષ્ય આ ભૌતિક ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિને નિયંત્રણમાં રાખી શકે છે. અને શ્રેષ્ઠ બુદ્ધિ દ્વારા મનુષ્ય એ કૃષ્ણ ભાવનામાં શિક્ષિત થવું જરૂરી છે. પણ એ જે શિક્ષણ પ્રાપ્ત ક્યાંથી કરવું તો કે સદગુરુનું શરણ લેવાનું કીધું છે ભગવાને કે જો પ્રમાણભૂત સદગુરુ દ્વારા જો આપણે કૃષ્ણ ભાવનામાં ઉપર આવીએ છીએ તો મન અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી શકીએ છીએ. તો મન, બુદ્ધિ અને ઇન્દ્રિય તૃપ્તિની ભાવનાથી પ્રભાવિત થયા વગર બુદ્ધિને જો સ્થિર કરી મનુષ્ય તેના શુદ્ધ સ્વરૂપ અને દિવ્ય અવસ્થાને પણ પામી શકે છે. એટલે તેના માટે તેને કોઈ સહસા કામને છોડવાની જરૂર નથી. ભગવાને જે પણ ડ્યુટી આપી છે એને કરતા રહીને કૃષ્ણ ભક્તિ સેવામાં જોડાવાનું છે. એટલે ભગવાન એ કહે છે કે આપણને જે બી ડ્યુટીમાં આપણે સંસારમાં જે બી કરી રહ્યા છે એ બધું જ કરવાનું છે. આપણી જે ડ્યુટી જે આપેલી છે ભગવાને કે એક પત્ની તરીકે, એક બહેન તરીકે કે એ રીતે, તો એ આપણે ડ્યુટીને તો નિભાવવાની જ છે. પણ એ ડ્યુટી કરતા રહીને આપણે કૃષ્ણ સેવામાં લાગવાનું છે. તો આપણા મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત આપણે કરી શકીએ. અને કૃષ્ણની જો દિવ્ય પ્રેમ સબર સેવામાં આપણે સર્વ ઇન્દ્રિયોને જોડી રહીએ છીએ તો મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિના આવેગનું દમન કરી શકે છે. અને એમાં જે દ્રષ્ટાંત છે એટલે જેમ શત્રુઓનું દમન સેના દ્વારા થાય છે એટલે શત્રુઓ જે છે એ સેનાને પરાસ્ત કરી શકે છે, તેવી રીતે ઇન્દ્રિયોને પણ આપણે कोई मानवीय प्रयास द्वारा नहीं परंतु भगवत सेवा में समर्पित थवाथी शक्य बने छे। अने जे मनुष्य आ समझी शके छे ने ते ज स्थिर बुद्धि वाळो थई शके छे। अने भक्ति सेवा में लागवा माटे मनुष्य सद्गुरु नो आश्रय लेवो जोईए। अने सद्गुरु नो आश्रय लई अने कृष्ण भावनामृतनी कळानो अभ्यास करवो जोईए तो ते साधक अथवा मुक्ति पामवा माटे सुपात्र अधिकारी बनी शके छे। अहियां भगवाने कीधुं छे के जो सद्गुरु नु शरण लईने आपणे भगवान कृष्ण भावनामृत ने प्रोपर समझीए छे ने प्रोपर आपणे सद्गुरु नु शरण लईने जे आगळ वधीए छे ने तो ए सुपात्र अधिकारी बनी शके छे। आपणे ईशोपनिषदना क्लासमां बी 3 अधिकारी जे छे मध्यम अधिकारी प्रभुपाद अरे प्रभुजी नाम याद नथी आवता मध्यम अधिकारी एटले एवी रीते अधिकारी उत्तम अधिकारी हाँ उत्तम अधिकारी अने कनिष्ठ अधिकारी तो ए रीते सुपात्र अधिकारी बनी शके छे। भक्ति में आगळ वधीने अने ए भक्ति में आगळ वधे छे तो ए इंद्रियोने संयम करी शके छे। तो ए इंद्रिय संयम अने इंद्रिय निग्रह निग्रह एटले कंट्रोल एटले तो भगवाने बीजा अध्यायना 55 श्लोकमां अने 57 श्लोकमां कीधुं छे के जे मनुष्य कृष्णनी सेवामां के कृष्ण भावना परायण नथी तेवा मनुष्य में सारी योग्यताओं होती नहीं कारण के पोताना मनोरथों में राजतो होय छे। पोतानी इंद्रिय तृप्तिओना कार्यो करवामां ज राजतो होय छे के भाई हवे आ पैसा कमावा छे ने सारू सारू पेरवुं ओढवुं छे ने खावुं छे पीवुं छे बस एमां ज लागेलो रहे छे। एटले एमां ज परोवायेलो होय छे। एटले जे भौतिक इच्छाओ छे ए जे मनमा उद्भवती जे विषय वासनाओ छे एनो भगवान कहे छे के एनो त्याग करवो जोईए। અને આ જે ત્યાગ છે એ કૃત્રિમ રીતે એટલે કૃત્રિમ રીતે આ ઈચ્છાઓ અને વિષય વાસનાઓ રોકી શકાતી નથી। કૃત્રિમ રીતે એટલે જે અમુક મનુષ્ય જે યોગાસનો કરીને યોગાસન જે છે પ્રાણાયામ છે કોઈ એને વળી ડાયટમાં ઇન્ટરેસ્ટ હોય આહારને નિયંત્રિત કરીને કોઈ ઇન્દ્રિય નિગ્રહ કરતા હોય ઇન્દ્રિયોનો સંયમ કરવામાં લાગેલા હોય કોઈ સંન્યાસી હોય वैराग्य समाधि अने कोई वाली तो वाली उंडाण में जाइने एकांतवास प्राप्त करीने पण એટલે એકાંતવાસમાં રહીને પણ ઇન્દ્રિયોનું નિગ્રહ અને આપણે જે 18 અધ્યાયના ક્લાસમાં ઓલા સાધુ બાવાનું પણ આપણે દ્રષ્ટાંત જોયું હતું પણ એ જે કૃત્રિમ રીતે જે આ ઇન્દ્રિયોને સંયમ કરવાની જે રીતો છે એ ભગવાન કહે છે કે એ અધિકૃત નથી। એટલે કે जो कृष्ण भक्ति में आप आगे वधीए छे ने कृष्ण शक्ति थी ज आ बधु नियमन करी शकाय छे। भगवान सेवा में लागेला रहीए छे तो ज आ शक्य बने छे बाकी कृत्रिम रीते आ इच्छाओ अने विषय वासनाओ रोकी शकाती नथी। अने जो कृष्ण भक्ति शक्ति थी ज आ इच्छाओ शांत थाय छे अने कृष्णनी भक्ति ज जीवात्मा ने तेनी दिव्य चेतनानी भूमिका उपर लई जवामां तत्काल सहाय करे छे। અને આપણે ભગવાનના સેવક છીએ અને ભગવાનની સેવા કરવા માટે જ નિર્માયેલા છીએ એ આપણે જો સમજી લઈએ તો જ આ ઇન્દ્રિયોનું સંયમ અને ઇન્દ્રિય નિગ્રહ કરી શકીએ છીએ। અને શ્રીમદ ભાગવતમ સમર્થન કરે છે કે જે મનુષ્ય પૂરેપૂરો કૃષ્ણ ભાવના પરાયણ અથવા ભગવત ભક્ત હોય છે તેનામાં જ મહર્ષિઓના ગુણ હોય છે। સર્વ સદગુણો અને અધ્યાત્મમાં સ્થિર થયેલો મનુષ્ય પોતાને ભગવાનનો સેવક માની હંમેશા સંતુષ્ટ રહે છે અને ભગવાનની સેવા સારી રીતે કરે છે। એટલે જે મનુષ્ય આસક્તિ રહિત છે અને જે શુભ પામી હરકાતો નથી અને અશુભમાં શોક કરતો નથી તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર થયેલો છે। એટલે ભૌતિક જગતમાં અને આ સંસારમાં બધાને સારા નરસા અનુભવો થયા કરતા હોય છે। સુખ અને દુઃખ પણ આવતું જતું રહે છે। इष्ट अने अनिष्टनी पण शक्यता हमेशा रहे छे केम के आ दुनिया द्वंद्वोथी भरेली छे। अने भगवाने गीतामां कह्युं छे के आ भौतिक जगत दुःखालय छे। दुःखालय कीधुं छे भगवाने। अने आपणे जे मंगला आरती करीए छे एमां तो खास पहेलुं जे लीटी छे ने जे फर्स्ट ए ज छे मंगला आरतीमां के संसार दावा नल लीध लोका आ संसार पण दावा नल छे। एटले जो कोई मनुष्य एम कहतो होय के हूँ सुखी छू ने हूँ बहुत सुखी छू ने हूँ मने कोई दुख छे ज नहीं तो ए खोटो छे। आपणे भगवाने ज पोते कीधेलुं छे के आ संसार आ भौतिक जगत ज दुःखालय छे तो आपणे ए जे दावो करीए छे ने ए बहु खोटो दावो करीए छे के आपणे सुखी छीए एम। एटले ए रीते एटले संसार दावा नल लीध लोका त्रणय कारुण्य घना घनत्वम એટલે એટલે જે મંગલા આરતીની જે આ લીટી છે ને એ મને બહુ જ ગમે છે કે સંસાર દાવાનળ છે કે દુઃખાલય છે એટલે આપણે ક્યારે બી કેવું ન જોઈએ કે હું તો બહુ સુખી છું, મને કોઈ દુઃખ છે જ નહીં, એમ હું દુઃખી મને એટલે કુંતી માતાનું જે આનું તો દ્રષ્ટાંત છે ને એ ખૂબ જ મને બહુ ગમે છે કે કુંતી માતાએ ઓલવેઝ ભગવાન પાસે દુઃખો જ માંગ્યા છે, કે દુઃખો માંગીને એ ભગવાનને કહે છે કે મને દુઃખ જ આપો કે હું તમારી શરણમાં રહી શકું. એ એકદમ પ્રોપર દ્રષ્ટાંત છે આના માટે. હવે ઇન્દ્રિય સંયમ અને ઇન્દ્રિય નિગ્રહથી એટલે ઇન્દ્રિય કંટ્રોલથી મનુષ્ય દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરે છે અને ભક્તિમાં સ્થિર થયેલા જીવાત્માઓ પોતાને પરમેશ્વરનો સનાતન દાસ માને છે અને સંતુષ્ટ રહે છે. અને આવો વિશુદ્ધ થયેલા મનવાળો અને અધ્યાત્મમાં સ્થિર થયેલો મનુષ્ય જ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. હવે ભક્તિમાં જે સ્થિર થયેલા મનુષ્યો છે ભગવાનની ભક્તિ કરે છે એને જ એને જ્ઞાન હોય છે કે ભગવાન કોણ છે, ભગવાન પરમ બ્રહ્મ છે, પરમ સત્ય છે. એટલે એ ભક્તિમાં જે સ્થિર થયેલા મનુષ્યો છે જીવાત્માઓ છે એના માટે ભગવાને બીજા અધ્યાયમાં 57 55 શ્લોક 56 57 અને 58 એ ચારેય શ્લોકમાં ભગવાને ભક્તના માટે જ્ઞાનમાં સ્થિર થયેલો કીધો છે, સ્થિત પ્રજ્ઞ કીધો છે, ધીર મુનિ કીધો છે અને પૂર્ણ ચેતનામાં સ્થિર થયેલો કીધો છે. તો જ્ઞાનમાં સ્થિર થયેલો એટલે કે આસક્તિથી રહિત, સ્થિત પ્રજ્ઞ તો કે વિશુદ્ધ થયેલા મનવાળો અને આત્મામાં જ સંતોષ પામેલો, ધીર મુનિ તો કે આસક્તિથી ભય અને ક્રોધથી મુક્ત અને પૂર્ણ ચેતનામાં સ્થિર થયો એટલે કે ઇન્દ્રિય સંયમિત મનુષ્ય એટલે જેની ઇન્દ્રિયો સંયમમાં છે એ મનુષ્ય એ પૂર્ણ ચેતનામાં સ્થિર થયેલો હોય છે. એટલે ભગવત ભક્ત અને કૃષ્ણ ભાવનામાં રહેલા ભક્તોને જ્ઞાન હોય છે કે ભગવાન શ્રી કૃષ્ણ કે વાસુદેવ જ સર્વે સર્વા છે, પરમ સત્વ છે, પરમ તત્વ છે અને પરમ બ્રહ્મ છે, એક શ્રી કૃષ્ણ જ છે. એટલે તેવા કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્યો ત્રિવિધ દુઃખો ને પણ ભગવત કૃપા તરીકે સ્વીકારે છે. જે ભગવાનના ભક્ત હોય છે એને ખબર હોય છે કે ભગવાન કોણ છે અને ભગવાન ઓલવેઝ ભગવાનને ભક્તો એટલા વાલા હોય છે ને કે ભગવાન માટે તરત દોડતા આવી જાય છે. અને આપણે એ 18 અધ્યાયના ક્લાસમાં આપણે ઓલું જય પતાકા સ્વામીનું ઉદાહરણ આપણે સમજ્યા હતા. પ્રભુજીએ સમજાવ્યું હતું કે જે જય પતાકા સ્વામી છે એ પ્રભુપાદ પાસે આવ્યા અને પ્રભુપાદને કહે છે કે મારે તમારી પાસે રહેવું છે અને મંદિરમાં મને સ્થાન આપો મને. તો પ્રભુપાદ કહે છે કે અત્યારે એવી અમારી એટલે આપણી શક્તિ નથી કે આપણે હું તમને રાખી શકું. તો એ જ્યારે જય પતાકા સ્વામીને કહે છે કે તમે કોઈ સ્વામીને કહે છે કે તમે ક્યાંય પણ વર્ક કે જોબ કરી અને તમારું જે બી પૈસા આવે એ મંદિરમાં આપો અને એ રીતે પછી આપણે ભગવાનની ભક્તિમાં એ ધનનું આપણે સંચય કરશું. એટલે એ રીતે આપણે સમજેલા હતા. તો અને એ કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્યો જે છે એની ઉપર ભગવાનની એટલી કૃપા હોય છે કે એ જે દુઃખોને પણ એ ભગવત કૃપા તરીકે માને છે અને એ પૂર્વજન્મના પાપોને કારણે જે સેવા પડતા દુઃખો હોય છે એને પણ એ ભગવાનની કૃપા માની અને દુઃખો બહુ ઓછા કરી દેવામાં આવ્યા છે એવું માને છે. એટલે જયારે સુખી હોય છે ત્યારે તે સુખ માટે પણ પોતાને અયોગ્ય માની તેનું શ્રેય પણ ભગવાનને આપે છે અને એ માને છે કે ભગવાનની કૃપાથી જ તે આવી સુખદ સ્થિતિમાં છે. એટલે તેથી ભગવાનની સેવા એ વધારે સારી રીતે કરે છે. અને એ જે ઇન્દ્રિય તૃપ્તિ માટે જે વસ્તુઓ આપણે ગ્રહણ કરીએ છીએ એને આસક્તિ કહે છે અને આસક્તિનો અભાવ એ વિરક્તિ છે. એટલે જેનું જીવન ભગવત સેવામાં સમર્પિત થયેલું છે તેવા મનુષ્ય તેના કોઈ પણ કાર્યમાં પ્રયાસો નિષ્ફળ જાય ને તો પણ એ ક્રોધ કરતો નથી કે સફળતા મળે કે નિષ્ફળતા મળે, પરંતુ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય એના નિશ્ચયમાં દ્રઢ રહે છે. અને ભક્ત કે જે યોગી હોય ભક્ત હોય કે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થયેલી વ્યક્તિઓ જે છે તે પોતાની યોજના અનુસાર ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકે છે, પરંતુ ઘણા ખરા મનુષ્યો જે છે ઇન્દ્રિયોના દાસ હોય છે અને ઇન્દ્રિયોના આદેશ મુજબ જ દોરવાય છે. ઇન્દ્રિયોની સરખામણી ઝેરી સર્પો સાથે કરવામાં આવી છે. ઝેરી સર્પો અત્યંત ચંચળતાથી અને નિયંત્રણ વગર વર્તે છે. એટલે ઇન્દ્રિયોને સંયમિત નથી કરતા તો તેઓ ઝેરી સર્પો સાથે સરખાવેલી છે. યોગી અને ભક્તે સર્પને વશ કરતા જે મદારી જે છે મદારીની જેમ બળવાન થવું જોઈએ. એટલે આમાં પ્રભુપાદ સમજાવે છે કે આપણે મદારીની ભૂમિકામાં આવવું જોઈએ કે મદારી જે છે એ ઝેરી સર્પને કેવી રીતે કંટ્રોલ કરે છે એ રીતે આપણે પણ આપણી ઇન્દ્રિયોને અને મનને સંયમિત રાખવું જોઈએ અને એના માટે ઇન્દ્રિયોને અને મનને સંયમિત કરવા માટે આપણે બળવાન થવું જોઈએ, એના ઉપર આપણે ભાર મૂકવો જોઈએ. એટલે અને આપણે એ જે ઇન્દ્રિયોને સંયમિત કરવા માટે શાસ્ત્રોમાં અમુક નિયમો આપેલા છે, એટલે ભક્ત યોગીએ કેવી રીતે વર્તવું જોઈએ ને શું કરવું જોઈએ, આપણે મનુષ્યએ પણ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એવા શાસ્ત્રોમાં નિયમો આપેલા છે, તો એ નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. तो जे मनुष्य नियमों ने नियंत्रणों पालन नहीं करता अने इंद्रिय भोगों थी मुक्त नहीं रही सकता, तेओ कृष्ण भावनामृत में स्थिर नहीं थई सकता, एटले भक्ति में आगळ नहीं वधी सकता. तो एमां दृष्टांत जे छे ए प्रभुपादे काचबानुं आपेलुं छे. तो जेम काचबो जे छे जरूर पड़े तेना पोताना अंगोने केवो संकेली ले छे અને કોઈ પાછું વિશિષ્ટ હેતુ માટે એને બહાર પણ કાઢી શકે છે. એટલે એ રીતે કાચબો આપણે જયારે કોઈ જો એને મનુષ્ય ટચ કરવા માટે જાય કે એવી રીતે હોય તો એ મનુષ્ય કાચબો ચાલતો હોય ને તો એ તરત એના અંગોને અંદર એના કોચલામાં અંદર સંકેલી લે. તો એ રીતે કાચબાનું ઉદાહરણ આપ્યું છે કે આપણે જે મનુષ્ય જે છે તો એ પણ આપણે ઇન્દ્રિયોનો ઉપયોગ કેવળ આપણે વિશિષ્ટ હેતુ માટે જ કરવો જોઈએ, એટલે ભગવાનની સેવામાં જ કરવો જોઈએ અને ઇન્દ્રિયોને હંમેશા ભગવત સેવામાં જ પરોવી રાખવી જોઈએ. અને એ ભગવત સેવા માટે આપણને 18 અધ્યાયના ક્લાસમાં આપણે સમજ્યા હતા કે આપણે મહાના જાપ કરવા જોઈએ, ગીતા વાંચવી જોઈએ, ભાગવતમ વાંચવું જોઈએ, ભગવાનને પ્રસાદ આરોગાવો જોઈએ અને એ રીતે ભગવત સેવામાં આપણે પોતાની ઇન્દ્રિયોને સમર્પિત કરવી જોઈએ. તો એ રીતે જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિયોને સંયમિત કરે છે અને તેની એટલે એ જો ઇન્દ્રિયોને મારામાં સંયમિત કરે છે તો તેની ચેતના મારામાં જે સ્થિર કરે છે તે સ્થિર બુદ્ધિ વાળો કહેવાય છે, એ મનુષ્ય સ્થિર બુદ્ધિ વાળો કહેવાય છે. એટલે ભક્તિમાં સ્થિર થયેલા માટે ભગવાને ઉપમાઓ આપી છે કે જ્ઞાનમાં સ્થિર થયેલો છે, સ્થિત પ્રજ્ઞ છે, ધીર મુનિ કહેવાય છે, પૂર્ણ ચેતનામાં સ્થિર થયેલો છે અને સ્થિર બુદ્ધિ વાળો કહેવાય છે. જો ઇન્દ્રિયોને મારા પ્રિત્યર્થે જ એટલે મારા સેવક તરીકે ને ભગવત સેવામાં ને મારી સેવામાં ભક્તિ સેવામાં જે ઇન્દ્રિયોને પરોવે છે તો એ સ્થિર બુદ્ધિ વાળો મનુષ્ય કહેવાય છે. અને જ્યાં સુધી મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ થતો નથી ત્યાં સુધી ઇન્દ્રિયોને વશમાં રાખવાનું શક્ય નથી. અને આનું ઉદાહરણ આપણે 18 અધ્યાયના ક્લાસમાં રાજા અંબરીશનું જોયેલું કે જ્યારે દુર્વાસા મુનિએ રાજા અંબરીશને 11 વર્ષનું વ્રતના પારણા તુલસી પત્રથી કરી લેવા બદલ ઝઘડો ઉભો કર્યો ત્યારે અહંકાર વશ થઈને મહારાજા અંબરીશે વગર કારણનો ક્રોધ દુર્વાસા મુનિનો એમને દુર્વાસા મુનિએ જયારે કર્યો ત્યારે એમની બુદ્ધિ અંકુશમાં રાખેલી. એ કેમ રાખી કે એ પોતે ભગવાનના ભક્ત હતા અને ભગવાનની સેવામાં એમને પોતાની ઇન્દ્રિયોને પરોવી રાખેલી હતી. તો એટલે દુર્વાસા મુનિ જેવા ક્રોધી અને યોગી એટલે પોતે તો ઋષિ દુર્વાસા મુનિ જેવા મુનિને પણ એમને મહાત આપેલી અને દુર્વાસા મુનિ જેવા શક્તિશાળી મહારાજા અંબરીશ દુર્વાસા મુનિ જેવા શક્તિશાળી મુનિ નતા પણ ભગવાનના ભક્ત હતા. એટલે એ દુર્વાસા મુનિને એમને મહાત આપી અને કીધું કે શ્રી કૃષ્ણએ તેમના અને એમની સામે દુર્વાસા મુનિ સામે એ પોતે વિજયી થયા અને સુદર્શન અને એ પછી શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને દુર્વાસાનો વધ કરવા માટે મોકલ્યું હતું. પણ એ રાજા અંબરીશ જે છે એ ભગવાનના એટલા વાલા ભક્ત હતા કેમ કે એમની ઇન્દ્રિયોને જે છે એમને ભગવાનમાં પરોવી રાખેલી હતી. રાજા અંબરીશે મનને ભગવાન કૃષ્ણના ચરણ કમળોમાં સ્થિર કર્યું હતું, વાણીને ભગવાનના ધામનું વર્ણન કરવામાં સ્થિર કર્યું હતું, કાનને ભગવાનની લીલાનું શ્રવણ કરવામાં પરોવ્યા હતા, હાથ ભગવાનના મંદિરને સ્વચ્છ કરવામાં પરોવેલા હતા, આંખો જે છે એ ભગવાનના સ્વરૂપનું દર્શન કરવામાં, શરીરને ભક્તના દેહનો સ્પર્શ કરવામાં, નાક છે એ ભગવાનના ચરણ કમળમાં ચડાવેલા ફૂલોની સુગંધ લેવામાં, જીભ છે એ તેમને સમર્પિત તુલસી પત્રનું આસ્વાદન કરવામાં, પગને જ્યાં જ્યાં ભગવાનના મંદિર હોય તે સ્થાનોની યાત્રા કરવામાં અને મસ્તકને ભગવાનના નમસ્કાર કરવામાં, પોતાની અભિલાષાઓ એટલે જે ઈચ્છાઓ છે ભગવાનની ઈચ્છાઓને પૂરી કરવામાં પરોવી દીધી હતી. અને આ સમગ્ર ગુણોને કારણે તેઓ ભગવાનના મત પર ભક્ત બનવા માટે યોગ્ય પાત્ર બની ગયા હતા. એટલે આ રીતે આપણે ભગવાન જે કે છે આપણે 18 અધ્યાયના ક્લાસમાં આપણે નવધા ભક્તિનું પણ આપણે સમજ્યા હતા કે નવધા ભક્તિ એટલે રાજા અંબરીશે જે છે નવધા ભક્તિ એટલે જે શ્રવણમ કીર્તનમ અર્ચનમ વંદનમ એટલે राजा अमरीशे आ बधी भक्तिने पोताना पोतानी एक भगवाननी भक्ति में परोवी दीधेली थी, इंद्रियों ने भक्ति में परोवी दीधेली थी, इंद्रियों ने एटले ए दुर्वासा मुनि साथे ए दुर्वासा मुनिए ज्यारे क्रोध कर्यो त्यारे ए हाँ प्रभुजी तमे कई बोलो छो, कई केवा मांगो छो? हाँ अपने थोड़ी वार में स्टॉप करीशू कारण के पेला अपने 8 वाग्यानी बेच में श्लोको बोलवानी सेवा में बधा आव्या हशे एटले तमे आ दृष्टांत जे छे ने पूरू करी लो आपणो अमरीश महाराज नु एंड देन वी स्टॉप इट है ने। ओके प्रभुजी हाँ एटले ए रीते जो राजा अमरीश ने जेम आपणे पण इंद्रियों ने मात्र कृष्णनी भक्तिमय सेवा सेवा द्वारा पूर्णपणे वशमां पूर्णपणे आपणे परोवीए छीए तो आपणे पण राजा अमरीशनी जेम भक्तना भगवानना वाला भक्त थई सकीए छीए अने ए दृष्टांत जे छे अग्निनु आपेलुं छे के जेवी रीते भगवान आपणे केवी रीते हेल्प करे छे तो के जेवी रीते भड़के बळतो अग्नि ओरडामांनी बधी वस्तुओने बाळी नाखे छे तेवी रीते भक्त अने योगीना हृदयमां स्थित भगवान विष्णु एटले परमात्मा रूपे जे आपणा भगवान आपणा हृदयमां परमात्मा रीते रहेला छे ए भगवान आपणी सर्व प्रकारनी अशुद्धिओने बाळी नाखे छे। तो ए रीते आपणे भगवानना वाला भक्त थई सकीए छीए, आपणे इंद्रियोने संयमित करी अने आपणे भगवानना भगवाननी सेवामां इंद्रियोने परोवीए छीए तो आपणे भगवानना वाला भक्त थईए छीए अने भगवानने तो ऑलवेज भक्त बहु वाला होय छे अने भगवाननी भक्तनी मुश्केलीओमां भगवान हरे कृष्ण तुम्हारो अवाज आवतो नथी। ओके मनदीप प्रभु हरे कृष्ण। हरे कृष्ण बाबूजी। यस सॉरी वी विल टेक अ स्टॉप। ओके थैंक यू वेरी मच श्री लक्ष्मी माताजी तुम्हारो अवाज नथी आवतो आई डोंट नो देयर इज सम प्रॉब्लम विथ योर माइक बट बहुत सरस प्रेजेंटेशन है तमारू, बहुत सरस शब्दों में तमे अहीं आगळ जे लख्युं छे मारी तमने रिक्वेस्ट छे के तमे शेर करजो आपणा लेवल 3 ना ग्रुपमां कारण के उदाहरण छे बाकी बधा माटे राइट अने सरस रीते तमे समजावવાનો पण प्रयत्न कर्यो छे सो खूब खूब अभिनंदन अने बहुत सरस रीते प्रभुजी। यस नहीं जय श्री माताजी सो खूब खूब आनंद थयो थैंक यू वेरी मच। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीला प्रभुपाद की जय, भगवत गीता की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। थैंक यू वेरी मच। हरे कृष्णा शिवा माता जी एक्सेलेंट। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण शोभा माता जी। आटलो बधो तो नहीं आवडे प्रभु शिवा माता जी सरस बोले મને भी नहीं आवडे शिवा माता जी बहुत સારું એવું સમજાવ્યું છે આપણે મળીએ નેક્સ્ટ સેટરડે। ઓકે અને ઓવર ટુ યુ મનદીપ પ્રભુ। યસ પ્રભુ जी थैंक यू हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। Thanks.